આજે એક અગત્યનો મુદ્દો, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. અંતર, દળ અને સમયના માપન પછી આપણે એવું ભણ્યા કે માપનમાં રહી ગયેલી ભૂલને ત્રુટિ કહેવાય. ત્રુટિના ત્રણ પ્રકારો છે, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. કોઈ પણ ભૌતિક રાશિ તમારી પાસે સ્મોલ એ છે, એના માપનમાં ભૂલ ઓછી કરવા એટલે કે ત્રુટિને ઘટાડવા માટે તમારે ઘણા બધા અવલોકન લેવા પડે, જેમ કે A1, A2, A3 અપ ટુ AN. આ તમામ અવલોકનોનું સરેરાશ મૂલ્ય ગોતવું હોય તો એ મીન બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા n મુકાય. આ જે સરેરાશ મૂલ્ય છે એને સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n AI / n દ્વારા લખી શકાય. આ જે તમારું સરેરાશ મૂલ્ય એ મીન આવ્યું એ દરેક વ્યક્તિગત અવલોકન એટલે કે A1, A2, A3 અપ ટુ AN કરતાં નાનું અથવા એના કરતાં મોટું અથવા એના જેટલું જ આવશે. એનો મતલબ શું થયો કે જ્યારે તમે સરેરાશ મૂલ્ય એટલે કે A-min અને વ્યક્તિગત માપેલ એટલે કે A1, A2, A3 અપ ટુ AN નો તફાવત લેશો ત્યારે તમને જે તફાવત મળે એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો હવે પહેલા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટિ ગોતવી હોય જેને ડેલ્ટા A1 દ્વારા આપણે વાંચીશું, જે ત્રિકોણ છે એને ડેલ્ટા A1 કહેવાય. તો વ્યક્તિગત માપન એટલે A1, એમાંથી સરેરાશ મૂલ્ય A-min તમારે બાદ કરી દેવાનું. તો આ પહેલા અવલોકનમાં મળેલી નિરપેક્ષ ત્રુટિ કહેવાય. બીજા માપનમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A2 બરાબર A2 - A-min થાય. એવી જ રીતે તમે જેટલા અવલોકન લીધા છે એ બધામાં તમારે નિરપેક્ષ ત્રુટિ ગોતી કાઢવાની. મેં આગળ કહ્યું એવી રીતે કે નિરપેક્ષ ત્રુટિ ધન, ઋણ કે શૂન્ય મળી શકે. અને આ જે વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિ છે એમના મૂલ્યો વિદ્યાર્થી મિત્રો મગજમાં ગોઠવજો કે નિરપેક્ષ ત્રુટિ ધન, ઋણ કે શૂન્ય હોય, પરંતુ એનું મૂલ્ય તો આપણે હંમેશા ધન જ લેવાય. એનું જે સરેરાશ મૂલ્ય ગોતો એને અંતિમ નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો એનો મતલબ શું થયો કે ડેલ્ટા A1, ડેલ્ટા A2 આ બધી વ્યક્તિગત નિરપેક્ષ ત્રુટિઓ છે, પરંતુ એના મૂલ્યનું તમે સરેરાશ મૂલ્ય કાઢો તો એને નિરપેક્ષ ત્રુટિ કહેવાય. તો તમારે ડેલ્ટા A-min એટલે કે અંતિમ નિરપેક્ષ ત્રુટિ ગોતવી હોય તો દરેક વ્યક્તિગત જે તમારી ત્રુટિ છે એનું માનાંકનો સરવાળો કરી અને n વડે તમારે ભાગી નાખવાના. તો આ જે અંતિમ તમારી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A-min આવી એ ભૌતિક રાશિ એના માપનમાં રહેલી ભૂલ છે, તો ત્રુટિ છે. હવે તમારી જે ભૌતિક રાશિ છે એનું સરેરાશ મૂલ્ય A-min હતું. આ જે નિરપેક્ષ ત્રુટિ આવી એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A-min જેટલી થાય, કારણ કે ત્રુટિ તમે જે અવલોકન લીધું છે એ સાચા મૂલ્ય કરતાં વધુ પણ હોઈ શકે અને ઓછું પણ હોઈ શકે. એટલે ભૌતિક રાશિનું મૂલ્ય મેં A-min પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A-min લીધું, જેમાં A-min એટલે ભૌતિક રાશિનું લગભગ સાચું મૂલ્ય અને એના કરતાં માપન વધારે કે ઓછું હોઈ શકે એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A-min.
तो एनो मतलब शू थयो के कोई पण भौतिक राशि नु मापन ए ए कोना करता नानू अथवा एना जेटलू होय तो ए मीन वत्ता डेल्टा ए मीन अने एनु मूल्य ए मीन माइनस डेल्टा ए मीन करता मोटू अथवा एना जेटलू होय तो भौतिक राशि एनु मूल्य कोनी वच्चे होय ए मीन माइनस डेल्टा ए मीन अने ए मीन वत्ता डेल्टा ए मीन नी वच्चे तमने भौतिक राशि नू मूल्य मळी शके। सापेक्ष त्रुटि मां तमारे डेल्टा ए मीन अने जे तमे ए मीन गोत्यू छे एनो गुणोत्तर लो तो सापेक्ष त्रुटि मळी जाय अने प्रतिशत त्रुटि गोतवी होय तो जे सापेक्ष त्रुटि छे एने 100 वडे गुणवाथी ए प्रतिशत त्रुटि मां रूपांतरित थाय। तो विद्यार्थी मित्रों भौतिक राशि ए एना अवलोकनों घणा बधा एनु सरेराश मूल्य व्यक्तिगत निरपेक्ष त्रुटि शोधवी होय तो डेल्टा ए वन बराबर ए वन माइनस ए मीन डेल्टा ए टू बराबर ए टू माइनस ए मीन एवी रीते बधाज अवलोकनों नी निरपेक्ष त्रुटि गोती काढवानी। अंतिम निरपेक्ष त्रुटि एटले व्यक्तिगत जे त्रुटि आवी छे एना मूल्योनो सरवाळो करी अने कुल त्रुटि वडे भागी नाखवाना। कोई पण भौतिक राशिनु मूल्य ए मीन प्लस ओर माइनस डेल्टा ए मीननी वच्चे तमने मळे। सापेक्ष त्रुटिमां डेल्टा ए मीन भाग्या ए मीन करवू पड़े अने प्रतिशत त्रुटि करवी होय तो एने 100% वडे गुणवू पड़े। विद्यार्थी मित्रों आ बधा ज सूत्रों तमे याद राखजो कारण के आनी मदद थी आपणे केटलाक दाखला गणवाना छे एटले आ थियरी तमारा सूत्रों माटे खूब अगत्यनी।